આપણા રાજ્યની અંદર નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જેટલી પણ યોજનાઓ એમણે જાહેર કરી એની માત્ર આંકડાકીય માહિતી આપને બતાવવાનો આપું છું કે આપણી સરકાર નરેન્દ્ર ભાઈએ જેટલી પણ યોજનાઓ બનાવી એની અંદર પૂરા દેશની અંદર કોઈ જગ્યાએ પ્રથમ નંબરે છે તો કોઈ જગ્યાએ બીજો નંબર છે. પ્રધાનમંત્રી જનધન યોજના રાજ્યની અંદર 79.41 લાખ લોકોએ જનધન યોજનામાં નાણા મૂક્યા મેળવ્યું છે. આધાર કાર્ડ નોંધણી 81% જેટલું કામ આપણે પૂર્ણ કર્યું છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના રાજ્યમાં 46 લાખ થી પણ વધારે નાગરિકોએ વીમા યોજનાની અંદર જોડાયા. અટલ પેન્શન યોજનાની અંદર 1.40 લાખ લોકોએ પોતે દર મહિને 1,000 રૂપિયા બેંકોમાં મૂકી અને પેન્શન યોજનાની અંદર ભાગ લીધો. સુકન્યા સમૃદ્ધિ યોજના જે 5 વર્ષથી માંડીને 12 વર્ષની ઉંમરની દીકરીઓ ના ખાતાઓ ખોલાવીને એની અંદર પૈસા મૂકવાના હતા એમાં 1,87,000 કન્યાઓના નામે 1,000 રૂપિયા આપણે મૂક્યા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 30 લાખ થી વધુ ગરીબોને અત્યાર સુધીમાં ગેસનો જોડાણ આપી દીધું. મુદ્રા યોજના કે જેની અંદર ઓછા વ્યાજથી 50,000 થી માંડીને 10 લાખ રૂપિયા સુધીની લોન પ્રાપ્ત થાય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને કેમ્પ કરીને આપણે લોન અપાવીએ છીએ એની અંદર 3,20,419 લાભાર્થીઓને 1,696 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે. મિત્રો, આ ઓછી સિદ્ધિ નથી, ગરીબના ઘરે આપણા રૂપિયા ગયા છે. અને એમાં પણ આપણે વ્યાજ સહાય 7% એમણે આપવાના, 5% રાજ્ય સરકાર એમને સહાય આપશે. આ નિર્ણય આપણે કર્યો છે કે ગરીબના ઘરની અંદર આટલા રૂપિયા ગયા છે જેનું વ્યાજ પણ અડધો આપણે ભરીશું. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પૂરા દેશની અંદર 44 યોજનાઓ ચાલે છે. આપણે ત્યાં 32,311 આવાસોનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ અને રાજ્ય સરકાર તરફથી રાજના ફંડથી અત્યાર સુધીમાં 5 લાખ મકાનો બંધાવીને ગરીબોના હાથમાં આપણે આપી દીધા છે. મિત્રો, કદાચ આપણને આ બધી વાતની ખબર ન હોય તો આભાર. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, મેં હમણાં તમારી સાથે વાત કરી, શહેરી વિસ્તારમાં 4.97 લાખ શૌચાલયનું કામ આપણે પૂર્ણ કર્યું અને ગ્રામ્ય વિસ્તારોની અંદર 12.56 લાખ કરતા પણ વધારે ટોયલેટ બનાવવાનું કામ ગુજરાતની અંદર ગામડે ગામડે પૂરું કરી શક્યું. આ આપણી સિદ્ધિઓ છે. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.